માં જગત જનની એટલે કે માં અંબાના મેળાનું આજે થયું સમાપન. અરવલ્લીના ડુંગરો જય અંબે ના નાદ સાથે ગુંજી ઉઠ્યા. 23 લાખ થી પણ વધારે ભક્તોએ કર્યા જગત જનની માં અંબાના દર્શન. દૂર દૂર થી ચાલીને આવતા બકરાએ પણ કર્યા છે VVIP દર્શન. ભક્તોએ પણ વહાવી છે દાનની સરવાણી. આજે લોકો આધુનિક દુનિયામાં દોડ લગાવી રહ્યા છે, પરંતુ જો વાત હોય શ્રદ્ધાની તો આજે પણ લોકોની શ્રદ્ધા અકબંધ જોવા મળી રહી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ભાદરવી પૂનમના મેળાની. તો અહીંયા લાખો ભક્તોએ અરવલ્લીના ડુંગરોમાં જય અંબેના નાદને ગુંજતો કરીને માની ભક્તિ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પોતાનો હૃદયનો ભાગ અહીંયા ગબ્બર પર્વત પર પડ્યું હતું અને ભગવાન કૃષ્ણ ભગવાનના જે ચોલાકર સંસ્કાર છે એ ગબ્બર પર્વત ઉપર થઈ રહ્યા હતા અને રામ ભગવાનને જે અજયબાન માતા અંબાએ ગબ્બર પર્વતથી આપ્યું હતું. અત્યારે માં અંબાના આજે બહુ માહી ભક્તો આપ જોઈ રહ્યા ચાલી રહ્યા છે. દરેક ભાઈ ભક્તો માતાજીની જે બાધા રાખી હતી એ બાધા પૂરી થાય એટલે માં અંબાના દર્શન કરવા રથે સંઘ લઈને અહીંયા પધારે છે. હજારો કેમ્પમાં લાખો લોકોને દાનવીરોએ જમાડ્યા છે, ઘર કરતા સારું ભોજન આપીને ભક્તોની સેવા કરી છે. પછી ભલે હોય મેડિકલ સુવિધા કે પછી ચા નાસ્તાની સુવિધા કે પછી વહીવટી સુવિધા, દરેક સુવિધાનો ભક્તોએ પૂરતો લાભ લીધો છે. અંબાજીમાં 23 ભક્તોએ માના દર્શન કર્યા છે. અહીંયા વાત હતી શ્રદ્ધાની, તો ભક્તોની સાથે દાહોદથી એક બકરાએ ચાલતા આવીને માના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવ્યું હતું. દાહોદથી ચાલીને આવતા બકરાને VIP ગેટથી દર્શન કરાવવામાં આવ્યા હતા, જે આજે એક ચમત્કાર જ ગણવામાં આવી રહ્યો છે. લુગાઈ હે 60 જણો કી ટીમ હે અમારી પૂરી લેડીઝ હે, સાથ મે સબ બચ્ચે વચ્ચે હે, સબ સાથ દેતે અમારો અચ્છા. વહાં સે હમ આતે ખેડબમ્મા, વહાં સે દર્શન કરકે નિકલતે આરાસુર આતે, આરાસુર સે દર્શન કરતે હમ તો ગબ્બર આતે, ગબ્બર સે કરકે બાદ મે નિકલતે ઘર. કોઈ દિક્કત નહીં આતી, માં કા આશરા હે અમારા સાથ, બસ આશીર્વાદ હે માજી. અંબાજીમાં આવેલા ચાચર ચોક ગરબા જોવા એ પણ એક લાવો છે. એવું કહેવાય છે કે ચાચર ચોકના ગરબા ન દેખા તો કુછ નહીં દેખા. ભાદરવી પૂનમનો મેળો એટલે કે શ્રદ્ધા અને એકતાનું પ્રતીક. લોકોની માનતા પૂરી થતા આજે પણ લોકો હજારો કિલોમીટર ચાલીને માના દરબારમાં મસ્તક નમાવે છે, જે આજના યુગમાં પણ ભારતીય દેવ સંસ્કૃતિના દર્શન કરાવી જાય છે. માના દર્શન કર્યા પછી ભક્તો જય અંબેના નાદ સાથે પોતાના વતનમાં પરત ફરે છે. પ્રકાશ ત્રિવેદી, GTV ન્યૂઝ, ધાનેરા.